नमस्कार चलो फिर नमस्कार विद्यार्थी मित्रों, पांचमू चैप्टर आनुवंशिकता अने भिन्नता एनी अंदर छेले आपणे बहुजनिनिक वारसो अहींया सुधी अभ्यास कर्यो के कोई एक लक्षण माटे जवाबदार बे थी वधारे जनीनो होय एने बहुजनिनिक वारसा तरीके ओळखवामां आवे अने एना माटे आपणे उदाहरण लीधुं हतुं मानव त્વચાનો રંગ અને પ્લિઓટ્રોપી એના વિશે અભ્યાસ કર્યો હતો। પ્લિઓટ્રોપી એટલે આપણે જોઈએ તો એક જ જનીનની જોડ છે એ એક કરતા વધુ લક્ષણો માટે જવાબદાર હોય એને પ્લિઓટ્રોપી તરીકે ઓળખવામાં આવે। ત્યાર પછી લિંગ નિશ્ચયન એના વિશે સામાન્ય માહિતી આપણે જોઈએ। लिंग एटले के जाति केना आधारे नक्की थाय छे। आपणे आवनारी जे संतति छे ई नर छे के मादा ई नक्की करवानी जे पद्धति छे एने लिंग निश्चयन कहेवाय। लिंग निश्चयन એટલે સંતતિ જે છે એ નર બનશે કે માદા એ નક્કી કરવાની જે પદ્ધતિ છે એને કયા નામે ઓળખવામાં આવે તો કે લિંગ નિશ્ચયન તરીકે ઓળખવામાં આવે। હવે મેન્ડલ પછી લિંગ નિશ્ચયન એની સાથે રંગસૂત્રનો સંબંધ જાણવા માટેનો પ્રયાસ થાય છે। લિંગ નિશ્ચયન માટે કેનો સંબંધ તો કે રંગસૂત્ર છે એનો શું સંબંધ છે એના માટે ખાસ કરીને કેટલાક કીટકો પરના પ્રયોગ કરવામાં આવે છે। લિંગ એટલે કે જાતિ સંતતિ નર કે માદા ઈ નક્કી કરવા એ કેના આધારે નક્કી થાય એ કોયડા રૂપ પ્રશ્ન હતો એટલે કે એ કોઈને ખ્યાલ હતો નહીં કે જાતિ કેના આધારે નક્કી થાય છે। પણ લિંગ નિશ્ચયની અંદર રંગસૂત્ર કોઈ પણ પ્રકારે ભાગ લેતા હોય અથવા એનો કોઈ સંબંધ હોય એવો થોડોક ધ્યાનમાં આવે છે અને ખાસ કરીને એમાં સૌથી પહેલા લિંગ નિશ્ચયન માટે કેના ઉપર પ્રયોગ કરવામાં આવે તો કે કીટકો ઉપર છે એ પ્રયોગ કરવામાં આવે છે। હવે લિંગ નિશ્ચયન ની અંદર હેંકિંગ નો ફાળો આપણે જોઈ લિંગ નિશ્ચયન માં હેંકિંગ નો ફાળો લિંગ નિશ્ચયન ની શરૂઆત છે એ સૌથી પહેલા હેંકિંગે ઈ લિંગ નિશ્ચયની અંદર ખાસ કરીને 1891 ની અંદર ઈ કીટકની અંદર કીટકોમાં જે કોષ કેન્દ્રીય રચના નો અભ્યાસ કરે છે સૌથી પહેલા લિંગ નિશ્ચયનનો અભ્યાસ કેના દ્વારા તો કે હેંકિંગનો અને ખાસ કરીને કેની અંદર તો કે કીટકોની અંદર અભ્યાસ કરે છે કયા સમયગાળામાં તો કે 1891 ની અંદર। હવે હેંકિંગ છે એ કીટકોની અંદર કોષ કેન્દ્રનો અભ્યાસ કરે છે અને કોષ કેન્દ્રની અંદર આવેલી જે રચના છે એના વિશે એ માહિતી પ્રાપ્ત કરે છે। કીટકોની અંદર જે શુક્રકોષો બને છે ઈ શુક્રકોષો જે છે એની અંદર વિશિષ્ટ પ્રકાર શુક્રકોષની અંદર એક વિશિષ્ટ પ્રકારની રચના છે એને જોવા મળે છે અને ઈ જે વિશિષ્ટ પ્રકારની રચનાને શું નામ આપે છે એક્સકાય તરીકે ઓળખાવે છે। હવે હેંકિંગ છે એના અભ્યાસની અંદર ખાસ કરીને જે કીટકોમાં નર કીટક હોય એની અંદર જે શુક્રકોષો ઈ બે પ્રકારના જોવા મળે છે
એટલે કે એક વિશિષ્ટ પ્રકારની રચના એક્સ કાય નામ આપ્યું હતું, એક્સ કાય ધરાવતા શુક્રકોષ, અને એક્સ કાય છે એ ગેરહાજર હોય એવા શુક્રકોષો એને જોવા મળે છે. હવે હેન્કિંગ પછી ખાસ કરીને મેકલુંગની બધા વૈજ્ઞાનિકો આવે છે, એ પણ કેની અંદર અભ્યાસ કરે છે, તો કે કીટકોની અંદર અભ્યાસ કરે છે. હવે મેકલુંગ શું કહે છે, તો કે જેને હેન્કિંગ એક્સ કાય કહે છે, એ એક્સ કાયને મેકલુંગ છે એ ક્યાં નામે ઓળખાવે, તો કે એ રંગસૂત્ર તરીકે ઓળખાવે છે. એટલે હેન્કિંગ સૌથી પહેલા શુક્રકોષો નર કીટકની અંદર એમાં અંદર બે પ્રકારના શુક્રકોષો જોવા મળ્યા, એક વિશિષ્ટ પ્રકારની રચના ધરાવતા શુક્રકોષ. એ વિશિષ્ટ પ્રકારની રચના ધરાવતા હોય એવા અડધા, અને અમુકમાં એ વિશિષ્ટ પ્રકારની રચના છે એ ગેરહાજર. હેન્કિંગ છે એ શું નામ આપે છે, તો કે એને એક્સ કાય તરીકે ઓળખાવે છે. ત્યાર પછી આગળ કીટકોની અંદર અભ્યાસ થાય છે, અને એની અંદર ખાસ કરીને મેકલુંગની બધા એક્સ કાયને પછી ક્યાં નામે ઓળખાવે છે, રંગસૂત્ર તરીકે ઓળખાવે છે. અને કીટકોમાં વધુ અભ્યાસ કરતા જોવા મળે છે કે એની અંદર માદાની અંદર જે અંડકોષ બને છે એ બધા રંગસૂત્રની દ્રષ્ટિએ સરખા હોય છે, અને નરની અંદર જે શુક્રકોષો બને છે એની અંદર રંગસૂત્ર છે એ જુદા જુદા હોય છે. 50% ની અંદર એ એક્સ રંગસૂત્ર હોય અને બાકીના 50% છે એમાં એક્સ રંગસૂત્ર છે એ ગેરહાજર જોવા મળે. એટલે લિંગનિસ્ટેનની પદ્ધતિની અંદર આપણે માહિતીની અંદર જોઈએ તો સૌથી પહેલા લિંગનિસ્ટેન એટલે શું, તો કે લિંગનિસ્ટેન એટલે કે આવનારી સંતતિ છે એ નર છે કે માદા, એટલે કે નર બનશે કે માદા એ નક્કી કરવાની પદ્ધતિને શું કહેવામાં આવે, લિંગનિશ્ચયન તરીકે ઓળખવામાં આવે. અને લિંગનિશ્ચયનની અંદર રંગસૂત્ર છે એનો સંબંધ રહેલો હોય, એટલે કે રંગસૂત્રના આધારે લિંગનિશ્ચયન થાય એવી પણ માહિતી પ્રાપ્ત કરવામાં આવે છે. સૌથી પહેલા લિંગનિશ્ચયનનો અભ્યાસ ક્યાં સજીવ ઉપર કરવામાં આવ્યો, તો કે કીટક ઉપર સૌથી પહેલા એનો અભ્યાસ કરવામાં આવે છે. અને કીટકની અંદર પણ આપણે વાત કરી તો સૌથી પહેલા હેન્કિંગ છે એ કીટકનો અભ્યાસ કરે છે, અને ખાસ કરીને કીટકની અંદર કોષ કેન્દ્ર જે છે એનો અભ્યાસ કરે છે. હવે શુક્રકોષ જનનની અંદર શુક્રકોષ બને છે એટલે એમની અંદર એક વિશિષ્ટ પ્રકારની રચના અમુક શુક્રકોષની અંદર જોવા મળે છે, અને અમુક શુક્રકોષની અંદર એ વિશિષ્ટ પ્રકારની રચના જોવા મળતી નથી. એટલે શુક્રકોષની અંદર જે રચના જોવા મળી એનું નામ શું આપે છે, તો કે એક્સ કાય તરીકે ઓળખાવે છે. અને મેકલુંગ છે એનું કાર્ય અથવા તો એને રંગસૂત્ર તરીકે ઓળખાવતો નથી. ત્યાર પછી આગળ બીજા વૈજ્ઞાનિકો પણ કીટકની અંદર અભ્યાસ કરે છે, અને જેને એક્સ કાય નામ આપ્યું હતું હેન્કિંગે એ પછી ક્યાં નામે ઓળખાય છે, તો કે એ રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. અને રંગસૂત્રના આધારે શુક્રકોષો બે પ્રકારના હોય છે, કે એક્સ રંગસૂત્ર ધરાવતા અને કેટલાક શુક્રકોષો એવા હોય કે જેમાં એક્સ રંગસૂત્ર હોતો નથી, અને અંડકોષો બધા જે છે એ એક સરખા હોય છે, એટલે કે એમાં એક્સ લિંગી રંગસૂત્ર છે એ જોવા મળે છે. હેન્કિંગ પછી લિંગનિશ્ચયની અંદર આગળ જોઈએ આપણે, લિંગનિશ્ચયની અંદર હેન્કિંગ પછી આગળ આપણે વધી તો X0 પ્રકારનું લિંગનિશ્ચય, અથવા
સ્પીટકોમાં જોવા મળતું લિંગ નિશ્ચય અથવા સ્થિતિ ઘોડામાં લિંગ નિશ્ચયન સમજા. એક્સ જીરો પ્રકારનું લિંગ નિશ્ચયન. હવે ઘણા કીટકોની અંદર આપણે જોઈએ તો કયા પ્રકારનું લિંગ નિશ્ચયન જોવા મળે, તો કે એની અંદર એક્સ જીરો પ્રકારનું લિંગ નિશ્ચયન જોવા મળે છે. કીટકોમાં એક્સ જીરો પ્રકારનું લિંગ નિશ્ચયન જોવા મળ્યા છે. એમાં ખાસ કરીને આપણે જોઈએ તો એક્સ એક્સ માદા અને એક્સ વાય એક્સ જીરો નર. હવે આજે લિંગ નિશ્ચયન છે એને આ રીતે પણ કહી શકાય કે કીટકની અંદર એક્સ એક્સ માદા અને એક્સ એક્સ નર, એટલે કે માદાની અંદર માદામાં એક જ પ્રકારના અંડકોષો જોવા મળે છે. અને તેમાં માદામાં દૈહિક રંગસૂત્ર ઉપરાંત એક્સ લિંગી રંગસૂત્ર આવેલું હોય છે. અને નરની અંદર બે પ્રકારના શુક્રકોષો જોવા મળે છે. કઈ રીતે? તો કે એમાં દૈહિક રંગસૂત્ર ઉપરાંત એક્સ લિંગી રંગસૂત્ર ધરાવતા દૈહિક રંગસૂત્ર ઉપરાંત એક્સ લિંગી રંગસૂત્ર ધરાવતા શુક્રકોષો. અને દૈહિક રંગસૂત્ર અને એક્સ રંગસૂત્ર ગેરહાજર હોય તેવા શુક્રકોષો. એટલે આની અંદર આપણે જોઈએ તો ડ્રોસોફિલા તીતી ઘોડાની અંદર વાત કરી, ખાસ કરીને તીતી ઘોડાની અંદર રિંગ નિશ્ચયની અંદર આપણે જોઈએ તેમાં એમાં માદાની અંદર અને નરમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હોય, તો કે એમાં રંગસૂત્ર છે એ ચાર જોડ. ચાર જોડમાંથી આપણે જોઈએ તો એમાં ત્રણ જોડ છે એ દૈહિક રંગસૂત્ર, અને એક જોડ લિંગી રંગસૂત્ર. ત્રણ જોડ દૈહિક અને લિંગી રંગસૂત્રમાં એક લિંગી રંગસૂત્ર, નરમાં એક લિંગી રંગસૂત્ર. કેવું? તો કે એક્સ. અને માદાની અંદર બે લિંગી રંગસૂત્ર એક્સ એક્સ. એટલે રંગસૂત્રની સંખ્યાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો માદા છે એ દ્વિકીય કહેવાય, અને નર છે એમાં રંગસૂત્રની સંખ્યા માદા કરતા નરમાં એક ઓછું રંગસૂત્ર છે. તીતી ઘોડામાં કે કીટકોની અંદર ઉદાહરણ લઈ આપણે તો એમાં ખાસ કરીને રંગસૂત્ર તીતી ઘોડામાં કેટલી છે, તો કે તીતી ઘોડાની અંદર ચાર જોડ રંગસૂત્ર છે.
ઇતિ ઘોડાની અંદર લિંગ નિશ્ચય અને આપણે વાત કરીએ તો એમાં રંગસૂત્ર કેટલા? તો કે ચાર જોડ, એમાં ત્રણ જોડ દૈહિક અને ચોથી જોડની અંદર નરમાં એક જ લિંગી રંગસૂત્ર છે, અને માદાની અંદર કેટલા રંગસૂત્ર છે? બે. એટલે રંગસૂત્રની સંખ્યાની દ્રષ્ટિએ પણ આપણે જોઈએ તો માદાની અંદર નર કરતા એક રંગસૂત્ર વધારે, અથવા નરની અંદર માદા કરતા એક રંગસૂત્ર છે એ ઓછું છે એ જોવા મળે છે. એટલે દૈહિક રંગસૂત્ર બેમાં સરખાવો, નર અને માદાની અંદર આપણે વાત કરી તો દૈહિક રંગસૂત્ર જે છે એ પીતિ ઘોડાની અંદર કેટલા? તો કે ત્રણ જોડ, એટલે કે છ. અને લિંગી રંગસૂત્ર અથવા તો ચોથી જોડમાં માદાની અંદર બે રંગસૂત્ર છે, એક્સ એક્સ, અને નરની અંદર એક જ રંગસૂત્ર છે ક્યુ એક્સ, એટલે એને એક્સ ઝીરો તરીકે ઓળખવામાં આવે. એટલે પીતિ ઘોડામાં આપણે જોઈએ એમાં માદા છે એમાં એક્સ એક્સ, અને નર છે એ એક્સ ઝીરો, એટલે એક્સ 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 ઝીરો, એની અંદર એ પાછા બે ભાગ આવે, એક્સ 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 ઝીરો. એમાં માદાની અંદર બે રંગસૂત્ર કેવા છે? સરખા, ક્યાં? એક્સ એક્સ. હવે માદાની અંદર લિંગ નિશ્ચયની દ્રષ્ટિ આપણે જોઈએ તો ત્રણ જોડ દૈહિક રંગસૂત્ર એ બેમાં સરખાઓ, અને નર માદાની અંદર લિંગી રંગસૂત્ર ક્યાં? એક્સ એક્સ. અને નરની અંદર આપણે જોઈએ તો ત્રણ જોડ દૈહિક રંગસૂત્ર અને લિંગી રંગસૂત્ર એક જ એક્સ, બીજું ઝીરો. હવે આની અંદર પીતિ ઘોડાની અંદર આપણે વાત કરીએ તો આમાં નર અને માદાની અંદર જ્યારે અંડકોષનું નિર્માણ થાય ત્યારે આમાં અંડકોષ બધા સરખા હશે, ત્રણ દૈહિક રંગસૂત્ર એક્સ લિંગી રંગસૂત્ર, બાકીનામાં ત્રણ દૈહિક અને એક્સ લિંગી રંગસૂત્ર. અને શુક્રકોષો બે પ્રકારના બનશે, ત્રણ દૈહિક અને એક્સ લિંગી રંગસૂત્ર વાળા, અને બાકીના ત્રણ દૈહિક અને ઝીરો. આ જે છે એ બધા અંડકોષ, આ નર ને માદા, પછી અહીંયા આપણે અંડકોષના પ્રકાર કહીએ, અને તો અંડકોષ કેવા? એક પ્રકારના, અને આપણે કહીશું શુક્રકોષ. તો શુક્રકોષ જે છે એ બે પ્રકારના બને છે. હવે અંડકોષમાં ત્રણ દૈહિક અને એક સ્લિંગી રંગસૂત્ર, આમાં એ જ રીતે ત્રણ દૈહિક ને એક સ્લિંગી રંગસૂત્ર. અને બીજા નરની અંદર આપણે વાત કરીએ તો ત્રણ દૈહિક અને એક સ્લિંગી રંગસૂત્ર વાળા 50%, અને બાકીના 50% કેવા? તો કે ત્રણ દૈહિક અને એક સ્લિંગી રંગસૂત્ર ગેરહાજર હોય એવા પ્રકારના શુક્રકોષ. હવે આ બે આપણે ભેગા કરી, આની સાથે આ જોડી, આ બે ભેગા થાય તો ત્રણ દૈહિક રંગસૂત્ર અને એક્સ એક્સ લિંગી રંગસૂત્ર. એ જ રીતે આની સાથે આ આપણે ભેગા કરી, એની અંદર ત્રણ દૈહિક અને એક્સ ઝીરો, એક્સ એક્સ આવશે તો આ સંતતિ કેવી બનશે? માદા, અને એક્સ ઝીરો આવે તો નર. એટલે પેલા આપણે કીટકોની અંદર અને એમાંય ખાસ કરીને પીતિ ઘોડામાં લિંગ નિશ્ચયન કેવા પ્રકારનું કહેવાય? તો કે એક્સ ઝીરો પ્રકારનું કહેવાય. કેવું? એક્સ ઝીરો, એટલે કે નરની અંદર આપણે જે રંગસૂત્ર છે એક્સ ઝીરો. જો માદાની અંદર જે એક્સ ઝીરોની અંદર, માદાની અંદર રંગસૂત્ર જે છે એ નર કરતા એક વધારે છે એક્સ ઝીરોની અંદર. ખાસ કરીને અમુક કીટકની અંદર આપણે અભ્યાસ કરી તો એમાં અંડકોષોમાં બધા રંગસૂત્રોની દ્રષ્ટિએ સરખા જ હોય. કઈ રીતે? તો કે દૈહિક રંગસૂત્ર જેટલા હોય એટલા, અને બીજું રંગસૂત્ર કયું? એક્સ લિંગી રંગસૂત્ર વાળા. જ્યારે શુક્રકોષની અંદર રંગસૂત્રમાં ફેરફાર હોય, કઈ રીતે? તો કે દૈહિક રંગસૂત્ર ઉપરાંત એક્સ લિંગી રંગસૂત્ર વાળા હોય 50%, અને બાકીના 50% કેવા હોય? તો કે દૈહિક રંગસૂત્ર ઉપરાંત એક્સ લિંગી રંગસૂત્ર ગેરહાજર હોય એવા, એક્સ રંગસૂત્ર હાજર હોય એવા 50%, અને એક્સ રંગસૂત્ર ગેરહાજર હોય એવા 50% શુક્રકોષો છે એ જોવા મળે છે. હવે એ શુક્રકોષ છે એ અંડકોષ તો રંગસૂત્રની દ્રષ્ટિએ બધા કેવા છે? સરખા જ છે. ફેરફાર કેમાં છે? તો કે શુક્રકોષમાં છે. કયા રંગસૂત્રના આધારે? એક્સ રંગસૂત્રના આધારે. એક્સ રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ અને એક્સ રંગસૂત્ર ગેરહાજર હોય એવા પ્રકારના શુક્રકોષ. હવે એક્સ રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ છે એનાથી જો ફલન થાય અંડકોષનું તો એ માદા તરીકે, અને એક્સ રંગસૂત્ર ગેરહાજર હોય એવા શુક્રકોષ વડે અંડકોષનું ફલન થાય
एक तरंग सूत्र धरावता हो शुक्रकोष फलन में भाग लिये तो मादा, एक तरंग सूत्र गैरहाजर हो शुक्रकोष अंडकोशाय फलन में भाग लिये तो नर तरीके विकास थाय छे। एटले संतति नर बनशे के मादा ई केना आधारे नक्की थाय छे, तो के क्या प्रकार नो शुक्रकोष फलन में भाग लिये छे। तो आ एक्स जीरो लिंग निश्चय पद्धति तरीके ओळखवामां आवे छे। त्यार पछी बीजी एक पद्धति छे एक्स वाय पद्धति। एक्स वाय लिंग निश्चय एक्स वाय पद्धति, एक्स वाय पद्धति अंदर अपने बे भाग पड़ी सकते के एक्स एक्स मादा एक्स वाय नर, नीज रीते एक्स एक्स नर एक्स वाय मादा, एक्स एक्स मादा एक्स एक्स नर, एक्स एक्स मादा एक्स वाय नर ई केमां जोवा मळे तो कि ड्रोसोफिलामां मनुष्यनी अंदर जोवा मळे छे। ई ज रीते आ छे ई पक्षीओनी अंदर जोवा मळे छे, पक्षीनी अंदर एक्स एक्स नर एक्स वाय मादा। હવે એક્સ એક્સ માદા એક્સ વાય નર ઈ પદ્ધતિ જો લિંગ નિશ્ચયની એક્સ વાય પદ્ધતિમાં એક્સ એક્સ માદા હવે એક્સ વાય લિંગ નિશ્ચયની અંદર આપણે ખાસ કરીને જોઈએ તો એક્સ વાય લિંગ નિશ્ચયમાં नर अने मादा मा रंगसूत्रोनी संख्या सरखी होय छे। एक्स वाय पट्टीमां नर अने मादानी अंदर रंगसूत्रोनी संख्या सरखी होय छे। हवे एक्स एक्स मादा होय तो અંડકોષો રંગસૂત્રની દ્રષ્ટિએ સરખા હોય, દ્રષ્ટિએ સરખા હોય છે અને એક્સ વાય નર હોય તો શુક્રકોષો બે પ્રકારના જોવા મળે છે। એક્સ એક્સ માદા અને એક્સ વાય નર પદ્ધતિ, હવે એક્સ 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 વાય ની અંદર બે ભાગ પડ્યા આપણે, એક્સ વાય પદ્ધતિની અંદર બે ભાગ ક્યાં ક્યાં, તો કે પહેલો ભાગ આપણે લઈ તો એક્સ એક્સ માદા અને એક્સ વાય નર। હવે આમાં રંગસૂત્ર તો આ લિંગી રંગસૂત્ર છે એ બેમાં એક એક જોડ જ છે, આપણે અગાઉ કીટકની અંદર વાત કરી ત્યારે એમાં નરમાં એક રંગસૂત્ર જ હતું, એટલે એમાં રંગસૂત્રની દ્રષ્ટિએ નરની અંદર એક રંગસૂત્ર ઓછું જોવા મળે એક્સ જીરો પદ્ધતિમાં, જ્યારે અહીંયા એક્સની જગ્યાએ એમાં કયું રંગસૂત્ર છે તો કે વાય રંગસૂત્ર છે। એટલે રંગસૂત્રની સંખ્યાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો નરને માદામાં રંગસૂત્રની સંખ્યામાં કોઈ આમાં ફેરફાર જોવા મળશે નહીં, અને માદાની અંદર જો એક્સ એક્સ રંગસૂત્ર હોય તો અંડકોષ બધા છે એની અંદર રંગસૂત્ર કેવા હોય તો કે રંગસૂત્રની દ્રષ્ટિએ બધા જ અંડકોષો સરખા જોવા મળે, અને નરની અંદર આપણે જોઈએ તો એમાં શુક્રકોષ બે પ્રકારના જોવા મળે છે, એક્સ લિંગી રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ અને વાય લિંગી રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ, એટલે કે બે પ્રકારના જોવા મળે છે। હવે અહીંયા આપણે દૈહિક રંગસૂત્ર છે એમાં કોઈ ફેરફાર નથી, દૈહિક રંગસૂત્ર નર અને
मादा में एक सरखा जोवा मळे छे। દૈહિક રંગસૂત્રની દ્રષ્ટિએ આપણે નર અને માદામાં ફેરફાર નથી, પણ કેમાં ફેરફાર? તો કે એક્સ લિંગી રંગસૂત્ર, હવે એક્સ રંગસૂત્ર છે એ જાતિ નક્કી કરતા હોવાથી તેને લિંગી રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે। લિંગ નિશ્ચયની અંદર હવે એમાં ડ્રોસોફિલાની અંદર કુલ ચાર જોડ રંગસૂત્ર છે। ડ્રોસોફિલામાં ચાર જોડ રંગસૂત્ર, એમાં ત્રણ જોડ દૈહિક રંગસૂત્ર અને એક જોડ લિંગી રંગસૂત્ર। એનો આપણે ચાર્ટ જોઈએ તો નરની અંદર ત્રણ જોડ દૈહિક અને એક્સ વાય લિંગી રંગસૂત્ર, અને માદાની અંદર જોઈએ તો ત્રણ જોડ દૈહિક અને એક્સ એક્સ લિંગી રંગસૂત્ર। હવે નરની અંદર બે પ્રકારના શુક્રકોષ બનશે, ત્રણ એ પ્લસ એક્સ અને ત્રણ એ પ્લસ વાય, અને માદાની અંદર એક જ પ્રકારના ત્રણ એ પ્લસ એક્સ અને ત્રણ એ પ્લસ એક્સ, એટલે કે શુક્રકોષો બે પ્રકારના છે અને અંડકોષ છે એ એક જ પ્રકારના। હવે આજે એક્સ લિંગી રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ અને અહીંયા એક્સ લિંગી રંગસૂત્ર ધરાવતો અંડકોષ એ બે ભેગા થાય તો એક્સ એક્સ એટલે કે માદા બનશે, અને એક્સ લિંગી રંગસૂત્ર ધરાવતો અંડકોષ અને વાય લિંગી રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ આ શેના તરીકે વિકાસ પામશે? નર તરીકે। એટલે કે સંતતિ નર બનશે કે માદા એ કેના આધારે નક્કી થાય છે? તો કે શુક્રકોષના આધારે। અંડકોષ બધા રંગસૂત્રની દ્રષ્ટિએ કેવા છે? સરખા છે। બીજી વખત ધ્યાન આપો, લિંગ નિશ્ચયની એક્સ વાય પદ્ધતિ, એક્સ વાય પદ્ધતિની અંદર આપણે ત્રણ બે ઉદાહરણ, એક ડ્રોસોફિલા અને મનુષ્ય, એમાં બેમાં એક્સ એક્સ માદા અને એક્સ વાય નર। હવે એમાં લિંગ નિશ્ચયની અંદર આમાં દૈહિક રંગસૂત્ર કે લિંગી રંગસૂત્ર એ બધાનો સરવાળો કરો તો રંગસૂત્રની સંખ્યામાં કોઈ ફેરફાર ન હોય નર અને માદામાં, પણ શુક્રકોષને અંડકોષમાં જો એક્સ એક્સ માદા હોય તો અંડકોષ બધા રંગસૂત્રની દ્રષ્ટિએ સરખા હોય અને એક્સ વાય નર હોય તો શુક્રકોષ બે પ્રકારના હોય, અડધા શુક્રકોષમાં એક્સ લિંગી રંગસૂત્ર હોય બાકીનામાં વાય લિંગી રંગસૂત્ર જોવા મળે છે। એટલે કે આ જે રંગસૂત્ર છે એક્સ 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 વાય એ જાતિ નક્કી કરવામાં ઉપયોગી છે, એટલે દૈહિક રંગસૂત્ર સિવાયના જે રંગસૂત્રની જોડ વધે એને કયા નામે ઓળખવામાં આવે? લિંગી રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે। ડ્રોસોફિલાની અંદર કુલ કેટલી જોડ રંગસૂત્ર? તો કે ચાર જોડ, એમાંથી ત્રણ જોડ દૈહિક અને એક જોડ લિંગી રંગસૂત્ર, એમાં નર ને માદામાં એક્સ વાય લિંગી રંગસૂત્ર છે અને આ નરની અંદર એક્સ વાય અને માદાની અંદર એક્સ એક્સ લિંગી રંગસૂત્ર, ત્રણ જોડ દૈહિક રંગસૂત્ર બેમાં સરખા। હવે એક્સ લિંગી રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ અને વાય લિંગી રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ 50-50% બનશે અને અંડકોષમાં બધામાં એક્સ લિંગી રંગસૂત્ર જશે। હવે એક્સ લિંગી રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ છે એ અંડકોષ આયરે જોડાય તો માદા તરીકે, અને વાય લિંગી રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ અંડકોષ આયરે જોડાય તો નર તરીકે। હવે ડ્રોસોફિલાની જેમ જ મનુષ્યમાં જોવા મળી આપણે આગળના લેક્ચરમાં જોશું।